વિદ્યાર્થીની બેનો નમસ્તે. આજે આપણે ધોરણ 10 ગુજરાતી ભાષામાં કાવ્ય 23 દુહા મુક્તક હાઈકુ, જેને આપણે લઘુ કાવ્યો કહીએ છીએ, તે શીખીશું. શરૂઆતમાં દુહા છે, પછી મુક્તક છે અને હાઈકુ છે. દુહા એ લોકોએ બનાવેલા હોવાથી લોકગીતની જેમ દુહાના કોઈ કવિ હોતા નથી. દુહા એ મૂળ લોકસાહિત્યનું સ્વરૂપ છે. અત્યંત લાઘવથી કોઈ પ્રસંગ ભાવ રજૂ થતો હોય છે. પ્રથમ દુહામાં ઉત્તમ વ્યક્તિ બનવું એ કેટલું અઘરું છે એ ભાવ જુદા જુદા ઉદાહરણો દ્વારા વ્યક્ત થયો છે. કુલદીપક થવું એટલે કે પોતાના કુળને ઉજાળવું કઠિન છે. દેશદીપક થવું એ તો દુર્લભ વાત છે. જ્યારે જગતના દીપક બનવું, આખા જગતને ઉજાળવું, એ તો કોઈ ભગવાનનો અંશ હોય એ વ્યક્તિ જ કરી શકે. બીજા દુહામાં કવિએ વર્ણવ્યું છે કે આદર અને સ્નેહ મહત્વના છે. તે સાચો સંબંધ છે. આદર અને સ્નેહ વિનાના ઘરમાં સોનાનો વરસાદ થતો હોય તો પણ ત્યાં ન જવું જોઈએ. આમ આપણે બંને દુહાની અંદર કવિએ શું કહ્યું છે તે આપણે વિસ્તૃત રીતે સમજીએ. કે પહેલા દુહામાં કવિએ કહ્યું છે કે કુલ દીપક થાવું કઠિન, દેશ દીપક દુર્લભ, જગદીપક જગદીશના અંશી કોક અલભ્ય. જો કેટલું સરસ કહ્યું છે કે કુલ દીપક થાવું કઠિન. કુલ દીપક એટલે કુળને દીપાવનાર પુત્ર, કે કુળને દીપાવનાર પુત્ર થવું પણ કઠિન છે. કારણ કે આજના વર્તમાન યુગની અંદર જોઈએ કે માણસ છે એ એટલો આગળ વધી ગયો છે કે પોતાના ઘર તરફનું ધ્યાન પણ રાખી શકતો નથી. એટલે કે કુળની અંદર જો એક પુત્ર એવો હોય દીવા જેવો, તો આખા કુળને તારી દે છે. તેના વિશે કહેવાય છે કે જો એક સારો પુત્ર હોય તો 71 પેઢી તરી જતી હોય છે. આગળ કહે છે, દેશ દીપક દુર્લભ. દેશ દીપક એટલે દેશને દીપાવનાર વ્યક્તિ, કે દેશ દીપક થવું તો દુર્લભ છે, એટલે કે મુશ્કેલીથી મળે તેવું છે. દુર્લભ એટલે કે મુશ્કેલીથી મળે તેવું, દુષ્પ્રાપ્ય, ક્યારેય પ્રાપ્ત કરી શકીએ નહીં. એટલે કે દેશ દીપક થવું તો તેનાથી પણ અઘરું છે. જો કુળ દીપક થવું કઠિન છે, દેશ દીપક તો દુર્લભ હોય તે જ છે. છતાં જગદીપક જગદીશના, જગદીપક એટલે વિશ્વને દીપાવનાર વ્યક્તિ, કે વિશ્વને દીપાવનાર વ્યક્તિ તો કોઈક જ હોય. જો અંશી કોક અલભ્ય, અંશી એટલે કે જેનો તે ચોક્કસ અંશ છે તેવું, કે જેનો તે ચોક્કસ અંશ છે તેવું. કોઈ એટલે કોક એટલે કોઈક, કે આવું તો કોક જ. અલભ્ય એટલે ન મેળવી શકાય તેવું, આવું તો પ્રાપ્ત કરી શકાય નહીં તેવા જગદીપક તો કોક જ હોય છે. કે કુળનો દીપક એટલે કે પોતાના કુળની અંદર દીવો થઈને રહેવું, સારું પુત્ર થવું એ પણ કઠિન છે, એનાથી પણ દુર્લભ છે દેશ દીપક થવું. અને જગદીપક એટલે કે વિશ્વના દીપાવનાર વ્યક્તિ થવું, ઉજાળનાર થવું, એ તો કોઈક અંશી પણ માંડ મળે છે. કે કુળને દીપાવનાર કુલદીપક થવું અઘરું છે, દેશને ઉજાળનાર દેશ દીપક થવું પણ મુશ્કેલ છે, વિશ્વને ઉજાળનાર જગદીપક થવું એટલે કે જગદીશના કોઈક અંશી પણ મળવા મુશ્કેલ છે. આમ કવિ બીજા દુહામાં કહે છે કે આવ નહીં આદર નહીં, નહીં નયન માને તે ઘર કદી ન જાઈએ કંચન વરસે મેં. આવ નહીં આદર નહીં, આદર એટલે માન સન્માન,
કે જે આ આવકારો ન હોય, જેની પાસે માન સન્માન ન હોય, નયન એટલે આંખમાં સ્નેહ એટલે કે સ્નેહ પ્રેમ ન હોય, તે ઘરે ક્યારેય જવું જોઈએ નહીં. કંચન એટલે કે સુવર્ણ, સોનું, મેહ એટલે વરસાદ, કે ત્યાં સોનાનું વરસાદ ભલે ને થતું હોય તો પણ તેવા ઘરે જવું જોઈએ નહીં. આ પંક્તિ ઘણી વખત વિચાર વિસ્તારમાં પૂછવામાં આવતી હોય છે, એટલે ફરીથી એક વખત કરાવું તો કે કવિ કહે છે કે આપણને આવકાર આપે નહીં, આદર આપે નહીં, અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ. વધારે સમજાવતા કહું તો કે દરેક મનુષ્યએ પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરના પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે. ભગવાન શ્રી કૃષ્ણે દુર્યોધનના મહેલના મેવા મીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું. આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસનું આતિથ્યને સ્વીકારવું જોઈએ નહીં. આપણે આપણું સ્વમાન જાળવીએ, તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ. આમ કવિ કહે છે કે જ્યાં આદર ન આપીએ, આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય, એવાના ઘરે જો સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે જવું જોઈએ નહીં. ત્યાર પછી મુક્તક છે તે આપણે બીજા વિડીયોમાં જોઈશું. નમસ્તે.